नमस्कार बाळकों, आजे तमारे संस्कृत विषय में पाठ पांच मामा विद्यालय मारी निशा तेना विषे शीखवानुं छे। बा दोस्तों, तमे तमारी शाळाथी परिचित छो, तमारी शाळानुं नाम पायोनियर प्राइमरी स्कूल छे ए तमने ख्याल छे। आ उपरांत तमने ए पण खबर छे के तमारी शाळामां एटले के पायोनियर स्कूलमां अलग अलग प्रकारना विभागो चाले छे, जेवा के प्राइमरी विभाग, सेकंडरी विभाग, साइंस विभाग अने कॉमर्स विभाग। आ विभागों में खूब सुंदर रीते शैक्षणिक कार्य थाय छे। आ उपरांत आपणी शाळा में खूब मोटू रमतगमत मैदान पण छे। आपणी शाळा में विविध प्रकारना सांस्कृतिक कार्यक्रमों पण थाय छे। आ उपरांत अनेक त्यौहारोनी उजवणी पण करवामां आवे छे, जेवा के उत्तरायण, होळी धुळेटी, जन्माष्टमी, दिवाळी, 15 ऑगस्ट, 26 जानेवारी, 2 ऑक्टोबर, गांधी जयंती वगैरह त्यौहारोनी उजवणी करवामां आवे छे। तो बाजू आ पाठमां एज प्रकारे भणवानुं छे तमारे के आ पाठमां राजीव पोतानो मित्र अनिल ने ते पोतानी शाळा विशेथी परिचित आपे छे, पोतानी शाळानो परिचय आपे छे। तो बाद दोस्तों आ पाठ संस्कृतमां भणीए ते पहेला तेना शब्दार्थ जोवा आवश्यक छे, कारण के संस्कृत शब्दोनो सारी रीते भाषांतर करी शकशो अने पाठमां आपेला वाक्योनो पण तमे खूब सुंदर रीते गुजराती अनुवाद करी शकशो। तो बाद दोस्तों आपणे पहेला जोईए शब्दार्थ। तो पश्य, पश्य एटले जो, पश्य नो अर्थ थशे जो। एस एटले आ, एस एटले आ। मम विद्यालय, मम एटले मारी, विद्यालय एटले निशा। सत्यम एटले साचुं, सत्यम एटले एनो अर्थ थशे साचुं। विशाला एटले विशाल। अपी एटले पण, अपीनो गुजराती अर्थ थशे पण। प्रतिदिन एटले दररोज, तो प्रतिदिन एटले दररोज। आगच्छामि એટલે આવું છું। કદા, કદા એટલે ક્યારે। ભવતી, ભવતી એટલે થાય છે। આરંભે એટલે શરૂઆતમાં, આરંભે એટલે શરૂઆતમાં। પ્રાર્થના ખંડમ એટલે પ્રાર્થના ભવન, પ્રાર્થના ખંડમ એટલે પ્રાર્થના ભવન। કરોમી એટલે કરું છું, તો કરોમી નો શબ્દાર્થ જે કરોમી શબ્દાર્થ આપેલો છે એનો ગુજરાતી અર્થ છે કરું છું। ભવત એટલે તમારો, તો ભવતનો ગુજરાતી અર્થ તમારો છે। કુત્ર એટલે ક્યાં। સા એટલે તે। કેમ એટલે શું। આમ એટલે આ। વિરામ સમય એટલે રિસેસના સમય। રમણીય એટલે સુંદર, રમણીય એટલે સુંદર। ઉદ્યાન એટલે બગીચો, ઉદ્યાન એટલે શું થશે બાળકો, બગીચો। સાયં એટલે સાંજે। ઔષધ બાગ એટલે ઔષધોનો બાગ। તો બા દોસ્તો આ શબ્દાર્થ તમારે સંસ્કૃતની નોટમાં લખવાના છે અને તૈયાર પણ કરવાના છે। તો ચાલો બાળકો આ માહિતીનો હવે તમે સ્ક્રીનશોટ લઈ લો। નમસ્કાર બાળકો, અગાઉ મેં તમને આ પાઠના આધારે શબ્દાર્થ શીખવ્યા હતા। બા દોસ્તો હવે આપણે આ પાઠના વાક્યોનું ભાષાંતર જોઈએ। રાજીવ, પશ્ય, અનિલ, એસા મમ વિદ્યાલય, મમ વિદ્યાલય સુંદર અસ્તિ। બા દોસ્તો હવે ભાષાંતર જોઈએ। પશ્ય એટલે જો, અનિલ એસા એટલે આ, મમ એટલે મારી, વિદ્યાલય એટલે નિશા, મમ એટલે મારી, વિદ્યાલય એટલે નિશા, સુંદર એટલે સુંદર, અસ્થિ એટલે છે। પણ દોસ્તો આનું ભાષાંતર થશે રાજી જો અનિલ આ મારી નિશાળ છે, મારી નિશાળ સુંદર છે। બીજું વાક્ય જોઈએ બાળકો। હવે અનિલ કહે છે સત્યમ વિદ્યાલય
विशालः अपि अस्ति सत्यमेव साक्षी विद्यालय એટલે વિશાળ विशाल એટલે વિશાળ अपि એટલે પણ अस्ति એટલે છે तो अनिल साक्षी છે નિશાળ विशाल પણ છે तो જ્યારે રાજીવ પોતાની શાળા વિશે કહે છે ત્યારે અનિલ સાંભળે છે અને કહે છે સાચું તારી વિશાળ ખૂબ જ વિશાળ છે રાજીવ આમ પ્રતિદિનમ વિદ્યાલયમ આગચ્છામિ રાજીવ કહે છે હું દરરોજ વિશાળે આવું છું આગળ જે વાત અનિલ વિદ્યાલયસ્ય આરંભ કદા ભવતિ અનિલ એટલે અનિલ વિદ્યાલયક્ષ એટલે વિદ્યાલયની અથવા શાળાની આરંભ એટલે શરૂઆત કદા એટલે ક્યારે ભવતિ એટલે થાય છે તો અનિલ બોલે કે નિશાળની શરૂઆત ક્યારે થાય છે તો અનિલ રાજીવને કહે છે કે નિશાળની શરૂઆત ક્યારે થાય છે તો હવે રાજીવ જવાબ આપે છે મામા વિદ્યાલયક્ષ આરંભ એકાદશ વાગ્યે ભવતિ મામા એટલે મારી વિદ્યાલય છે એટલે નિશાળની આરંભ એટલે શરૂઆત એકાદશ વાગે એટલે કે 11 વાગે ભવતી એટલે થાય છે મારી નિશાળની શરૂઆત 11 વાગે થાય છે આરંભે અહમ પ્રાર્થના ખંડમ ગચ્છામિ આરંભ એટલે શરૂઆતમાં અહમ એટલે હું પ્રાર્થના ખંડમ એટલે પ્રાર્થના ખંડમાં ગચ્છામિ એટલે જાઉં છું तो शुरुआतमा हूँ प्रार्थना खंड में जाऊ छु तत्र अहम प्रार्थना करोमि तत्र એટલે ત્યાં अहम એટલે હું प्रार्थना એટલે प्रार्थना करोमि એટલે કરું છું ત્યાં હું प्रार्थना करू छु ફરીથી બાજુ દોસ્તો આપણે રાજીવ અને અનિલનો સંવાદ જોઈએ રાજીવ પશ્ય અનિલ એસ મમ વિદ્યાલયઃ પશ્ય એટલે જો અનિલ ऐसा एक आ माम एक मारी विद्यालय के निशान जो अनिल आ मारी निशान छे मामा विद्यालय सुंदर अस्ति माम एक मारी विद्यालय के निशान सुंदर है के सुंदर अस्ति एक छे मारी निशान सुंदर छे फरीदी भाषण में भी बार को तो राजीव कहे छे जो अनिल आ मारी निशान छे मारी निशान सुंदर छे મારી નિશાળ કેવી છે સુંદર છે અનિલ બોલે સત્ય સત્ય એટલે સાચું વિદ્યાલય વિશાળ અપી અસ્તિ વિદ્યાલય એટલે નિશાળ વિશાળ એટલે નિશાળ અપી એટલે પણ અસ્તિ એટલે છે તો અનિલ કહે છે સાચું છે નિશાળ વિશાળ પણ છે રાજી અહમ પ્રતિદિનમ વિદ્યાલયમ આગચ્છામિ આમ એટલે હું પ્રતિદિન એટલે દરરોજ વિદ્યાલય એટલે વિદ્યાલય આગચ્છામિ એટલે આવું છું હું દરરોજ નિશાળે આવું છું અનિલ કહે છે અનિલ વિદ્યાલયસ્ય આરંભ કદા ભવતિ વિદ્યાલયસ્ય એટલે નિશાળની આરંભ એટલે શરૂઆત કદા એટલે ક્યારે ભવતિ એટલે થાય છે તો અનિલ કહે છે નિશાળની શરૂઆત ક્યારે થાય છે तो राजी जवाब आपे छे मम विद्यालयस्य आरंभः एकादश वादने भवति मम એટલે મારી વિદ્યાલયસ્ય નિશાળની આરંભ એટલે શરૂઆત એકાદશ વાગે એટલે 11 વાગે ભવતિ એટલે થાય છે મારી નિશાળની શરૂઆત 11 વાગે થાય છે આરંભે અહમ પ્રાર્થના ખંડમ ગચ્છામિ આરંભે એટલે શરૂઆતમાં અહમ એટલે હું प्रार्थना खंड એટલે प्रार्थना खंड માં વચ્છામિ એટલે જાઉં છું તો શરૂઆતમાં હું प्रार्थना खंड માં જાઉં છું તત્ર અહમ प्रार्थना કરોમિ તત્ર એટલે ત્યાં અહમ એટલે હું प्रार्थना એટલે प्रार्थना કરોમિ એટલે કરું છું ત્યાં હું प्रार्थना કરું છું તો બાદોસ્તો આ સંસ્કૃત વાક્યો અને સંસ્કૃતનો ગુજરાતીમાં અનુવાદ તમારે સંસ્કૃતની નોટમાં લખવાનું છે तो चलो बाळको आ माहितीनो हवे तुम्ही स्क्रीनशॉट लई लो।